नियमसार भगवान कुंकुंदाचार्य रचित नियमसार तथा मुनिवर पद्म प्रभमलधारी देव रचित तात्पर्य वृत्ति टीका एनो स्वाध्याय चाले छे। एमां व्यवहार चारित्रना अधिकारमां आपणे गाथा 61 पछीथी कळश 81 अने 82 पूरा कर्या छे। हवे એ પછીથી કળશ 83 કુંકુંદાચાર્ય ભગવાનની 61મી ગાથા પછીથી મુનિવર પદ્મપ્રભમલધારી દેવે ચાર કળશ લખ્યા છે 81, 82, 83 અને 84। તો આજે 83મો કળશ આપણે શરૂ કરીએ છીએ। નિયતમિહ જનાન જન્મ જન્માર્ણ પે समीति विरहिताना काम रोगातुरा नाम मुनिपकरु ततस्तम पन मनो गेह मध्ये यो पवर कमम मुष्याश्चार योषि सुमुक्ते। कलश 83 ना अर्थ में कहे छे કે અહીં વિશ્વમાં એ નક્કી છે કે આ જન્માર્ણવમાં એટલે કે જન્મરૂપી અર્ણવ, જન્મરૂપી અર્ણવ જન્માર્ણવ એટલે કે ભવ સાગરમાં સમિતિ રહિત કામ રોગાતુર, કામ રોગાતુર એટલે ઈચ્છારૂપી રોગથી પીડિત જનોનો જન્મ થાય છે। અહીં આ વિશ્વમાં એ વાત નક્કી છે કે આ ભવસાગરમાં સમિતિ રહિત અને જે ઈચ્છારૂપી રોગથી પીડિત છે એવા જનોનો જન્મ થાય છે, કામ રોગાતુર જનોનો જન્મ થાય છે। અહીં આ વિશ્વમાં એ નક્કી છે કે જન્માર્ણવમાં એટલે કે ભવસાગરમાં આ જન્માર્ણવ આ ભવસાગરમાં એમનો જન્મ થાય છે કે જે સમિતિથી રહિત છે અને ઈચ્છારૂપી રોગથી પીડિત છે, કામ રોગાતુર, કામ રોગ આતુર ત્રણ શબ્દો છે, ઈચ્છા રૂપી રોગથી પીડિત। તેથી હે મુનિ, તું તારા મનરૂપી ઘરમાં આ સુમુક્તિરૂપી સુંદર સ્ત્રી માટે નિવાસગૃહ ઓરડો રાખ, અર્થાંત તું મુક્તિનું ચિંતવન કર। જો આ વિશ્વમાં આ ભવસાગરમાં જે જન્મે છે એટલે કે 84 લાખ યોનિમાં જેના જન્મ મરણ થયા કરે છે એ ભવસાગરમાં રહ્યા છે તો એ કોણ છે, કેવા છે? તો કે છે કે જે સમિતિ રહિત છે, નિશ્ચય સમિતિ રહિત છે અને ઈચ્છારૂપી રોગથી પીડાય છે, જેમને ઈચ્છારૂપી રોગ લાગુ પડ્યો છે, ઈચ્છારૂપી રોગ અનાદિનો છે તો એ હજી ગયો જ નથી અને સ્વરૂપની દ્રષ્ટિ થઈ નથી એટલે નિશ્ચય સમિતિ વિનાના છે, એવાઓનો જન્મ આ ભવસાગરમાં થાય છે।
એમને આ સંસાર હોય છે. તો કહે છે કે તેથી હે મુનિ, તું તારા મનરૂપી ઘરમાં આ સુમુક્તિરૂપી સુંદર સ્ત્રી માટે નિવાસ ગૃહ રાખ. મનરૂપી ઘરમાં મુક્તિ માટે નિવાસ ગૃહ રાખ, અર્થાત તું મુક્તિનું ચિંતન કર. મનરૂપી ઘરમાં, મનરૂપી ઘરમાં તો શું થાય? ચિંતન થાય. મન દ્વારા તો શું કરે? ચિંતન. કોનું ચિંતન કરવાનું કહે છે? મુક્તિનું ચિંતન કર. એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ ત્રીજો પાના નંબર 85. અહીંયા ગુરુદેવ 85માં શ્લોક ઉપરના પ્રવચનમાં કહે છે કે અહીં વિશ્વમાં એ નક્કી છે કે આ જન્માર્ણવમાં ભવસાગરમાં સમિતિ રહિત કામરોગાતુર જનોનો જન્મ થાય છે. જન્માર્ણવ, અર્ણવ એટલે સાગર, દરિયો, જ્યાં જન્મ થાય છે એવો સમુદ્ર, જન્મરૂપી સાગર. બીજી રીતે કહીએ તો એ ભવસાગર, ભવનો સાગર, ભવનો સમુદ્ર, ભવનો દરિયો, કે જ્યાં ભવ થાય. એટલે ગુરુદેવ કહે છે કે આ ભવસાગરમાં, અર્થાંત 84 લાખ યોનિના અવતારમાં, જે સમિતિ રહિત આત્માના આનંદ સ્વરૂપની પરિણતિ રહિત, સમિતિ રહિત કહો કે આત્માના આનંદની પરિણતિ રહિત કહો, એક જ વાત છે. જે સમિતિ રહિત છે એને નિશ્ચય ચારિત્ર નથી, એને સ્વરૂપમાં રમણતા નથી. જે સમિતિ રહિત છે તે આત્માના આનંદ સ્વરૂપની પરિણતિ રહિત છે. આત્માના આનંદ સ્વરૂપનો એને અનુભવ નથી, એવી એની પરિણતિ નથી. જે સમિતિ રહિત છે, તો કહે છે કે જે સમિતિ રહિત છે એટલે કે આત્માના આનંદ સ્વરૂપની પરિણતિ રહિત છે અને ઈચ્છારૂપી રોગથી પીડિત છે. સમિતિ રહિત છે અને ઈચ્છારૂપી રોગથી પીડિત છે, બે વાત લીધી છે. નિશ્ચય સમિતિ છે નહીં, સ્વરૂપનું દર્શન થયું નથી, સ્વાનુભૂતિ નથી, એવો એ પોતે પોતાના નિજ શુદ્ધ સ્વરૂપમાંથી આવતા આનંદને અનુભવતો નથી, એને જાણતો નથી. એ આત્માના આનંદ સ્વરૂપની પરિણતિ રહિત છે અને ઈચ્છારૂપી રોગથી પીડિત છે, કામરોગાતુર છે. કામરોગાતુર છે, કામ કહેતા ઈચ્છા, કામનો અર્થ થાય છે ઈચ્છા. ઈચ્છારૂપી રોગથી પીડિત છે, તે અવતરે છે, તેનો જન્મ થાય છે. 84 લાખ યોનિના અવતારમાં કોના જન્મ થાય છે? તો કે જે સમિતિ રહિત છે અને ઈચ્છારૂપી રોગથી પીડાય છે તેનો જન્મ થાય છે, તે અવતરે છે. આગળ કહે છે કે જેને આનંદ સ્વરૂપ આત્માના અનંત ગુણની પરિણતિની શુદ્ધતા નથી, પોતાનું આનંદ સ્વરૂપ છે એવો પોતે ભગવાન આત્મા છે, અનંત ગુણનો પિંડ છે અને એના અનંત ગુણનું એવું પરિણમન થાય છે, તો એની પરિણતિની શુદ્ધતા એણે પર્યાયમાં પ્રગટ કરી નથી. ગુણોનું પરિણમન તો શુદ્ધ થાય જ છે, પણ એ કોને છે કે જે પર્યાયમાં પ્રગટ કરે એને? બાકી તો જીવ માત્રને એનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, અનંત ગુણ છે, બધા ગુણોનું પરિણમન છે, એ શુદ્ધ છે, એ તો છે જ, પણ એ તો બધું શક્તિ રૂપે અંદરમાં પડ્યું છે. જ્યાં સુધી એવા પોતાના શક્તિરૂપ ભગવાન આત્માનો નિર્ણય કરતો નથી, એનો વિશ્વાસ કરતો નથી અને એને વિકલ્પ રૂપે શ્રદ્ધામાં પણ લેતો નથી, ત્યાં સુધી એને ઈચ્છારૂપી રોગ લાગેલો જ છે.
જ્યારે એ જિનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલા આ પરમ સત્યને સાંભળે છે, શાસ્ત્ર દ્વારા સમજે છે કે ગુરુ આજ્ઞાએ એ વાતને સમજે છે, ગુરુ દ્વારા સમજે છે કે સાક્ષાત જિનેશ્વર ભગવાનની વાણી સાંભળે છે, સમુદ્રમાં બેસીને સાંભળે છે, એના ઉપર વિચાર કરે છે, મનોમંથન ચિંતન કરે છે અને એનો વિકલ્પમાં સ્વીકાર કરે છે કે પોતાનું સ્વરૂપ તો ત્રિકાળ જ્ઞાન આનંદ સ્વરૂપ જ છે, પોતે અનંત ગુણની ખાણ છે અને અનંત ગુણ છે એનું એક રૂપ પરિણમન દરેક સમયે હોય જ છે, જો એનું લક્ષ્ય કરે ત્યાં એકાગ્રતા કરે તો એવો એને અનુભવ થાય. આવી વાતનો જે સ્વીકાર કરે છે અને પછી એમ પ્રયોગ કરે છે, એટલે કે પોતાના વર્તમાન જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ વાળીને ધ્રુવ તરફ ઢાળીને ત્યાં એકાગ્રતા કરી અને એવા પોતાના સ્વરૂપને અનુભવે છે, અલૌકિક આનંદનું વેદન એ વખતે હોય છે અને પોતાનું સ્વરૂપ પોતે કોણ છે એ એને સમજાઈ જાય છે, એનું જ્ઞાન થઈ જાય છે અને પછી એની શ્રદ્ધા છે તે કાયમ એવી જ રહે છે. પછી એ બહારમાં આવે છે તો પણ એની પરિણતિ શુદ્ધ રહે છે, કેમ કે એક વાર સ્વાનુભૂતિ થઈ છે એટલે પોતે કોણ છે એ તો સ્પષ્ટ છે, એટલે પોતાના એવા સ્વરૂપનું જ લક્ષ રહ્યા કરે છે. તો એની અહીંયા વાત કરી છે કે ચોથા ગુણસ્થાનની દશાની અંદર હજી તો માત્ર સ્વાનુભૂતિ થઈ છે, હજી એને ચારિત્રનો પુરુષાર્થ ઉપડ્યો પણ નથી, તે છતાંય એની પરિણતિ પણ શુદ્ધ પરિણતિ જ હોય છે. પણ એથી આગળ વધીને જેને દેશવ્રત છે એવા પાંચમા ગુણસ્થાનમાં છે, અને દેશવ્રત છે એટલે પાંચમું ગુણસ્થાન છે એમ નહીં, પણ અંતરમાં એકાગ્રતા વિશેષ છે. પાંચમું ગુણસ્થાન તો અંતરંગ દશા છે, અને અંતરંગ દશા એવી છે કે જેમાં એકાગ્રતા વિશેષ વિશેષ થઈ રહી છે, સ્વરૂપને વિશે એકાગ્રતા વારંવાર અને વિશેષ થઈ રહી છે, અને બાહ્યમાં પછી એવા બાર વ્રત હોય છે તો એવું શ્રાવક પણ એવું ક્ષુલક પણ હોય છે, તો એવી દશા છે ત્યારે પણ એને શુદ્ધ પરિણતિ હોય છે. બહારમાં હોય ત્યારે પણ એની પરિણતિ તો શુદ્ધ જ હોય છે. એકમાત્ર સ્વરૂપની જ ઈચ્છા, સ્વરૂપમાં રહેવાની ઈચ્છા, બીજી કોઈ ઈચ્છા હોતી જ નથી. બીજી રીતે કહીએ તો એમાં ઈચ્છા છે જ નહીં, પોતે પોતાના સ્વરૂપે રહેવું એ તો સહજ વસ્તુ છે. પણ એનાથી પણ આગળ વધીને ચારિત્રનો એવો પુરુષાર્થ ઉપડે છે, અંતરંગ ચારિત્રનો એવો પુરુષાર્થ ઉપડે છે કે પોતાના સ્વરૂપને વિશે લીનતા કરે છે અને હવે સ્થિરતા કરવી છે, ત્યારે સહજ રીતે ત્રણ કષાયની ચોકડીનો અભાવ થાય છે. બાહ્યમાં નગ્ન દિગંબર એવું દ્રવ્યલિંગ છે, શુદ્ધ દ્રવ્યલિંગ છે, અને અંતરમાં સાતમા ગુણસ્થાનની દશા એ પ્રગટ કરે છે, ખૂબ એકાગ્રતા સ્વરૂપને વિશે હોય છે એવી મુનિ દશા. તો અહીંયા મુનિ દશાની મુખ્યતાથી વાત કરવામાં આવી છે કે મુનિને હવે આ ઈચ્છા હોય નહીં, પણ છતાં પણ જો કોઈ પ્રકારે કોઈક પણ ઈચ્છા હોય, એટલે કે શુભ ભાવ કોઈ પણ પ્રકારે હોય, તો અહીંયા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ કહે છે કે ઈચ્છારૂપી રોગથી જે પીડિત છે અને જે સમિતિ રહિત છે એના જન્મ મરણ થયા જ કરે છે. એટલે ઈચ્છા તો જે મોક્ષગામી છે એને હોય જ નહીં. જે મોક્ષનો અભિલાષી એવા પુરુષાર્થ સહિત સાતમા છઠ્ઠા ગુણસ્થાનની દશામાં છે એને હવે એ ઈચ્છારૂપી રોગ નથી, પણ છતાંય એવો શુભભાવ હોય છે. તો કહે છે કે એવા શુભભાવને પણ છોડીને મુક્તિરૂપી સુંદરીને માટે તું તારા મનમાં જગ્યા કર, એટલે કે ચિંતવનમાં તું એને જ લે, એવો આખો ભાવ અહીંયા આ કળશમાં કહેવામાં આવ્યો છે. હવે વાત તો મુનિની કરી, પણ
મુનિની એકલાની વાત નથી, અહીંયા વાતમાં શું લીધું કે ભવના ભ્રમણ કોને થાય છે, 84 લાખ યુની ગઈ એમાં કોણ અવતરે છે, 84 લાખ યુનિની અંદર અવતાર કોણ લે છે, તો કે જે સમિતિ રહિત છે, જે સમિતિ રહિત છે એમ કહ્યું. એનો અર્થ એ થયો કે જેને એવું નિશ્ચય ચારિત્ર હજી પ્રગટ નથી થયું એ જ સમિતિ રહિત છે અને ઈચ્છારૂપી રોગથી એ પીડાય છે. એટલે બીજી રીતે જોવા જઈએ તો જે ધર્મના નામે પુરુષાર્થ કરી રહ્યો છે પણ હજી જેને નિશ્ચય ચારિત્ર પ્રગટ નથી થયું, એટલે કે કદાચ સમ્યક દર્શન પણ પ્રગટ ન થયું હોય, કેમ કે સમ્યક દર્શન પ્રગટ થાય તોય સ્વરૂપ આચરણ ચારિત્ર તો હોય છે, એટલે સમિતિથી રહિત અને ઈચ્છારૂપી રોગથી પીડિત છે એ તો મિથ્યાદ્રષ્ટિ હોય. ભલે એ પુરુષાર્થ કરતો હોય, દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરતો હોય, પંડિતોના પ્રવચનો એ સાંભળતો હોય, ભગવાનની વાણી પણ સાંભળવા જતો હોય, પણ સમિતિ રહિત એટલે નિશ્ચય સમિતિ રહિત છે, એટલે કે આત્માના આનંદના સ્વરૂપની પરિણતિ રહિત છે, એવી દશાથી રહિત છે અને પાછો ઈચ્છારૂપી રોગથી પીડિત છે એ આ 84 લાખ યોનિમાં અવતરે છે. એને આ ભવસાગરમાં જન્મ મરણ થઈ રહ્યા છે. અહીંયા કહે છે કે જેને આનંદ સ્વરૂપ આત્માના અનંત ગુણની પરિણતિની શુદ્ધતા નથી અને જેને ઈચ્છારૂપી રોગ છે એવા મનુષ્યનો આ જગતમાં અવતાર થાય છે. પોતાનું શુદ્ધ ધ્રુવ ચિદાનંદમય સ્વરૂપ છે તે અનંત ગુણમાં એકતારૂપ પરિણતિ તે સમિતિ છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે જ્ઞાન અને આનંદમય પોતાનું સ્વરૂપ તો છે. પોતાનું સ્વરૂપ તો જ્ઞાન અને આનંદમય છે, ચિદાનંદમય સ્વરૂપ છે અને એવા એ સ્વરૂપમાં જેને એકાગ્રતા થઈ છે એને નિશ્ચય સમિતિ હોય છે. પોતાનું શુદ્ધ ધ્રુવ ચિદાનંદમય સ્વરૂપ છે તે અનંત ગુણમાં એકતારૂપ પરિણતિ તે સમિતિ છે અને તેનાથી રહિત જીવને ઈચ્છારૂપી રોગ હોય છે. બે વાત કરી છે, એક વાત તો સમિતિ નથી અને બીજી વાત ઈચ્છા છે. એક વાત એ કરી કે સમિતિ નથી, ગુરુદેવ અહીંયા એને સ્પષ્ટ કરીને સમજાવે છે કે કોણ ભવના ભ્રમણ કરે છે, તો કે જેને સમિતિ નથી અને ઈચ્છા છે. અનંત ગુણનો પિંડ એવા આત્માના અનંત ગુણમાં એકતારૂપ પરિણતિથી એવી સમિતિથી જે રહિત છે અને ઈચ્છારૂપી રોગથી જે પીડિત છે એવા જનોનો, એવા જીવોનો 84 લાખ યોનિમાં જન્મ અવતાર થાય છે, જન્મ મરણનું કારણ સમજાવ્યું. કોણ જન્મ મરણ કરે છે તો કે જેને આત્માનો અનુભવ થયો નથી, સ્વરૂપનો અનુભવ થયો નથી, જેણે નિશ્ચય ચારિત્ર પ્રગટ કર્યું નથી અને જે ઈચ્છારૂપી રોગથી પીડાય છે, જેને ઈચ્છા ટળી નથી, અનેક પ્રકારે ઈચ્છા એને રહ્યા કરે છે બહારમાં, પરમાથી કાંઈક પોતે પ્રાપ્ત કરી લે એવી એની ઈચ્છા ટળતી નથી. એ કામરૂપી રોગથી પીડાય છે. કામ કહેતા ઈચ્છા, એક ઈચ્છા પૂરી થઈ નથી ત્યાં તો બીજી 5 ઈચ્છા ઉત્પન્ન થઈ જાય છે. ઈચ્છાનો ક્યારેય અંત આવતો જ નથી. શાંતિથી સમજવા જેવી વાત છે પ્રભુ. ઈચ્છારૂપી રોગ એવો છે કે એની ઈચ્છા પૂરી કર્યા જ કરીએ, દરેક ઈચ્છા પૂરી કર્યા કરીએ તો પણ ક્યારે એવું નથી બનતું કે હવે એને બધી ઈચ્છા પૂરી થઈ જાય, હવે કોઈ ઈચ્છા ન રહે, એવું બનતું જ નથી. અને મોટાભાગના જીવો એમ જ ફસાઈ ગયા છે.
નાનપણથી જન્મ્યા છે અને પછી સમજણા થાય છે ત્યારથી શરૂ કરીને એને એક પછી એક ઈચ્છા થયા કરે છે, તો જીવનના અંત સુધી એને ઈચ્છા થયા કરે છે. હવે આ થઈ જાય તો સારું, આ થઈ જાય તો સારું, આમ થઈ જાય તો સારું. જીવનના અંત સુધી એની ઈચ્છાનો પાર આવતો નથી. ઈચ્છા અનંત છે. અમારા પિતાશ્રી એ વિશે બહુ સરસ વાત કરતા હતા કે ભાઈ ઈચ્છાનો કોઈ દિવસ પાર આવે જ નહીં, ઈચ્છાનો અંત આવે જ નહીં. એક વસ્તુની ઈચ્છા થઈ છે એને પૂરી કરીએ ત્યાં તો બીજી બે એની ઈચ્છા થઈ જાય, બીજી બે વાત પૂરી કરવાની ઈચ્છા થઈ જાય. હવે છોકરાઓને પરણાવી દઈએ એટલે સારું, છોકરાઓ પરણી ગયા તો હવે બરાબર કામ કરે છે તો એ બધું ધ્યાન રાખીએ તો સારું, ને એ બધું બરાબર ચાલે છે ને બરાબર થઈ જાય તો હવે છોકરાઓને ઘેરે છોકરાઓ થાય તો સારું, એ થાય એટલે પછી એમના સ્વાસ્થ્ય સારા રહે તો સારું. એક પછી એક એના કામનો પાર આવતો નથી. કેમ કામનો પાર આવતો નથી? એ ઈચ્છા કરે છે, બીજું તો કાંઈ કામ કરતો જ નથી. છેલ્લા દિવસ સુધી, જિંદગીના છેલ્લા દિવસ સુધી એ ઈચ્છાઓ ઈચ્છાઓ ઈચ્છાઓમાં જ રાચી રહે છે, અને એમ એ પોતાના ત્રિકાળી ધ્રુવ સ્વરૂપનું લક્ષ્ય કરતો નથી. એ નવરોય નથી થતો, એ ઈચ્છારૂપી રોગ એને એવો વળગ્યો છે એટલે એ નવરો નથી થતો કે પોતે કોણ છે એનો વિચાર કરે. એટલે તો કૃપાળુદેવે કહ્યું કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, કરું કોના સંબંધે આ વળગણા, કોના સંબંધે આ વળગણા, રાખવું કે એ પરિહરવું. બહુ મોટી વાત એમાં તો કૃપાળુદેવે કરી દીધી છે કે ભાઈ આ આવી ઈચ્છાઓનો પાર જ આવતો નથી. આ બધી ઈચ્છાઓ એક પછી એક પછી એક પછી થયા કરે છે, એ જ ઈચ્છારૂપી રોગ છે. અને ઈચ્છારૂપી રોગથી કોણ પીડાય છે? કોણ પીડાય છે? આ જીવ ઈચ્છારૂપી રોગથી પીડાઈ ગયો છે એટલે એને ભવનો અંત આવતો નથી. મુનિવરે આ કળશમાં જે વાત કરી છે એનો વિસ્તાર ગુરુદેવે બહુ સરસ રીતે કર્યો છે. આંખ ખોલી નાખે એવો વિસ્તાર કર્યો છે. આપણે એ વાત લઈએ. ગુરુદેવ કહે છે અહીંયા કે બે વાત કરી, એક તો અનંત ગુણનો પિંડ એવા આત્માના અનંત ગુણમાં એકતારૂપ પરિણતિ કે જેને નિશ્ચયથી સમિતિ કહીએ છીએ એ સમિતિથી જે રહિત છે, અને બીજી વાત કે જે ઈચ્છારૂપી રોગથી જે પીડિત છે, તો એવા જીવો 84 લાખ યોનિમાં જન્મ મરણ કરે છે, એના અવતાર થાય છે. હવે આગળ કહે છે કે પોતાનો આનંદ સ્વભાવ છે, પોતે ભગવાન આત્મા એનો જ્ઞાન આનંદ સ્વભાવ છે. આત્માનું સ્વરૂપ સુખ અને આનંદમય છે, છતાં તેના આનંદની દશાના પરિણમન રહિત જે છે, અર્થાત મુક્તિનું કારણ એવી ભગવાન આત્માની અંતર પવિત્ર શુદ્ધ સમિતિનું પરિણમન જેને નથી, જેને જે મુક્તિનું કારણ છે એવી આ નિશ્ચય સમિતિનું પરિણમન નથી, એટલે કે જે વિતરાગ ભાવ રહિત છે, જે વિતરાગ ભાવ રહિત છે અને રાગ ભાવ સહિત છે, જે વિતરાગ ભાવ રહિત છે અને રાગ ભાવ સહિત છે તેનો આ જગતની અંદર જન્મ થાય છે. આમ પદ્મપ્રમલધારી દેવ કહે છે, જગતને જાહેર કરે છે કે જુઓ રાગ ભાવ સહિત અને વિતરાગ ભાવ રહિત એમ કહી અને તેમણે અસ્થિ ને નાસ્તિથી વાત કરી દીધી છે. રાગ ભાવ સહિત છે અને વિતરાગ ભાવ રહિત છે એ ભવના ભ્રમણ કરે છે. આત્મા શુદ્ધ ચિદ્ધઘન આનંદઘન વસ્તુ છે, અતિન્દ્રિય આનંદનો કંદ આત્મા છે. આવા આનંદઘન આત્માની પ્રગટ પરિણતિમાં શુદ્ધપણે પરિણમવું તે સમિતિ છે. બે વાત અહીંયા લીધી છે કે આ જગતની અંદર આવી સમિતિથી જે રહિત છે, એટલે કે શુદ્ધ આનંદ સ્વરૂપ ભગવાન આત્માના આનંદની પરિણતિથી જે રહિત છે, અંદરમાં એવી પરિણતિ જેને થઈ નથી, શુદ્ધ આત્મ સ્વભાવ પ્રત્યે ગતિરૂપી પરિણતિથી જે રહિત છે,
અને બીજું કે જે કામ રોગથી ઈચ્છારૂપી રોગથી પીડાય છે તે અવતાર લે છે. બીજી રીતે કહીએ તો આનંદ સ્વરૂપ ભગવાન આત્માની દ્રષ્ટિ પોતાના આનંદ સ્વરૂપ ભગવાન આત્માની દ્રષ્ટિ તેનું જ્ઞાન અને તેની રમણતા એવી જે શુદ્ધ આનંદમય પરિણતિરૂપ સમિતિ છે તેનાથી જે રહિત છે તેના વિનાનો છે અને ઈચ્છા રોગથી જે પીડિત છે એનો અર્થ એ છે કે જે અંતરમાં વિતરાગી પરિણતિથી રહિત છે અને રાગની ઈચ્છાથી પીડિત છે એવા જીવો 84 લાખ યુનિમાં અવતરે છે. આવી વાત છે. આગળ અહીંયા 86માં પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન આત્માનો સ્વભાવ તો ભવ અને ભવના ભાવથી રહિત છે. શું કહ્યું? ભગવાન આત્માનો સ્વભાવ, ભગવાન એટલે પોતાનો સ્વભાવ, પોતે નિજ પરમાત્મા છે, પોતે ભગવાન આત્મા છે ને, પોતે પરમ તત્વ છે ને, તો એનો સ્વભાવ કેવો છે, એ સ્વભાવમાં શું છે ને શું નથી? તો કે છે કે એવા ભગવાન આત્માનો સ્વભાવ તો ભવ અને ભવના ભાવથી રહિત છે અને જ્ઞાન આનંદ સહિત છે. એ સ્વભાવ તો જ્ઞાન આનંદ સુખ સહિત છે, એવો સ્વભાવ છે, પણ એમાં ભવ પણ નથી અને ભવનો ભાવ પણ નથી. ભગવાન આત્માનો સ્વભાવ ભવ અને ભવના ભાવથી રહિત છે. આવા નિત્યાનંદ પ્રભુ આત્માના નિજ સ્વરૂપની સમિતિનો, ગતિનો, શુદ્ધ વિતરાગી પરિણતિનો, જેને અભાવ છે અને જે ઈચ્છારૂપી રોગથી, પછી ઈચ્છા ગમે તે પ્રકારની હોય પણ એવી ઈચ્છારૂપી રોગથી જે પીડાય છે એ જીવો ભવના ભ્રમણ કરે છે, 84 લાખ યોનિમાં અવતરે છે. ગુરુદેવે એક અહીંયા સરસ વાત કરી છે, સમજાવવા માટે કહી છે કે લોકોને એવી માન્યતા હોય છે કે પોતે સુખી છે, અને ગુરુદેવના પ્રવચનમાં આવ્યો હશે અને કદાચ સાંભળી હશે ગુરુદેવની વાત, એમાં કંઈક વાત આવી હશે કે ભાઈ આ તો ભવના ભ્રમણ થાય છે એ તો દુઃખ છે બીજું કાંઈ નથી. તો એણે એમ કહ્યું કે મહારાજ એમ કહે છે કે તમે બધા દુઃખી છો પણ મને તો કાંઈ દુઃખ લાગતું નથી. ગુરુદેવની વાત સાંભળી અને એ બીજાને એમ કહેતો હતો કે ભાઈ મને તો કાંઈ દુઃખ લાગતું નથી, કે હું તો બરાબર કમાઉં છું, 2-5 હજાર કમાઉં છું. એ વખતના 2-5 હજાર રૂપિયા એટલે ઘણા કહેવાતા હતા, અને બીજું બધું કુટુંબ આ બધું બરાબર છે, પુત્ર છે, બધું છે, બધી વાતે સરખાઈ છે, અમને તો કાંઈ દુઃખ નથી. અને એવી માન્યતામાં જીવો કેટલાય વર્ષો કાઢી નાખે છે. જ્યારે પુણ્યના ઉદયને કારણે લક્ષ્મી પ્રાપ્ત થઈ હોય, શરીર પણ સારું હોય, એટલે એમાં એમાં બિચારા રાચી રહે, પોતે કોણ છે, ભગવાન આત્મા છે એનો તો વિચાર ના થાય, અને એમને એમ વર્ષો કાઢી નાખે, કેટલાય વર્ષો કાઢી નાખે, પછી ક્યારેક શરીરમાં એવી ઉપાધિ આવી પડે, એવો કોઈ મોટો રોગ આવી પડે, કંઈક થઈ જાય, એટલે પછી એને ભગવાન યાદ આવે એટલે દોડતો દેરાસરમાં પહોંચી જાય, અને પછી પાછો દેવ દેવીઓની માન્યતા માનતા માને, એને એ ધર્મ પાછો માને. અરે ભાઈ આ બધું દુઃખ નથી તો શું છે? એટલે ગુરુદેવ કહે છે કે તને દુઃખની ખબર નથી, તું દુઃખમાં જ છો, કેમ કે સાચું સુખ તો તે ક્યારેય અનુભવ્યું નથી, સાચું સુખ તો તે અનુભવ્યું જ નથી, પણ ક્યાંક થોડીક અનુકૂળતા છે એને તું સુખ માને છે, એટલે તને એમ છે કે તું સુખી છે. સુખ તો ભગવાન આનંદની મૂર્તિ છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એનું લક્ષ કરતા, એનો અનુભવ કરતા એ સુખની પ્રાપ્તિ થાય છે. જે સુખ અલૌકિક છે, જે આનંદ અલૌકિક છે, જેનું વર્ણન શબ્દોમાં કરી શકાતું નથી, પોતે ભગવાન આત્મા આનંદ મૂર્તિ છે, અને એનું લક્ષ કરતા જે જ્ઞાન આનંદ સુખ શાંતિનો અનુભવ થાય છે એને જગતના કોઈ સુખ સાથે સરખાવી ન શકાય,
એવા એ અદ્ભુત છે, અલૌકિક છે, જેમાં દુઃખનો અંશ પણ નથી. ત્યારે સંસારના જે સુખ છે એ તો દુઃખ ગર્ભિત છે. પહેલા દુઃખ છે અને દુઃખ કાંઈક હળવું થાય એટલે એને એ સુખ માને છે. ભૂખની પીડા છે અને પછી ખોરાક લે છે એટલે એને એ સુખ માને છે. એ સાચા સુખ નથી. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે બાપુ તને દુઃખની ખબર નથી. આનંદ મૂર્તિ ભગવાન આત્માથી વિરુદ્ધ જેટલાય શુભ કે અશુભ ભાવ છે તે બધાએ દુઃખમય છે. કેમ કે એવા ભાવને કારણે એને આકુળતા તો થાય જ છે, એના આત્મપ્રદેશોનું કંપન તો થાય જ છે. તો સુખ ક્યાં છે? એને ક્યાં શાંતિ છે? શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય એ બધા ખરેખર તો આકુળતા કરનારા છે, એટલે દુઃખરૂપ તો છે જ. અને એના ફળ સ્વરૂપે પણ જે સંયોગો પ્રાપ્ત થાય છે એ સંયોગો અનુકૂળતાના હોય કે પ્રતિકૂળતાના હોય એ દુઃખ જ આપે છે. એને ભોગવવાનો ભાવ કરવા જતા એને પાપના બંધ પડે છે, એટલે એ દુઃખરૂપ જ છે. પણ દુઃખની અજ્ઞાનીને ખબર નથી. દુઃખ ખરેખર તો શું છે એ અહીંયા ગુરુદેવે સરસ રીતે સમજાવ્યું છે. આ જે સંયોગો છે એ કઈ રીતે જીવને દુઃખ આપે છે, ખરેખર એ દુઃખ આપે છે કે કંઈક બીજું છે, એ વાત અહીંયા ગુરુદેવે બહુ સરસ રીતે સ્પષ્ટ કરી છે કે સંયોગો, પ્રતિકૂળ સંયોગો છે એ ખરેખર દુઃખ આપતા નથી. પ્રતિકૂળ સંયોગોમાં દુઃખ આપવા જેવું કાંઈ છે નહીં, એ કાંઈક જીવને દુઃખ આપે એમ બનતું નથી. એ વાત ગુરુદેવે બહુ સરસ સમજાવી છે કે અજ્ઞાનીને દુઃખની ખબર નથી, દુઃખ શું છે. દુઃખ નથી પ્રતિકૂળ સંયોગોમાં કે દુઃખ નથી સ્વભાવમાં. પ્રતિકૂળ સંયોગોમાં પણ દુઃખ નથી અને સ્વભાવમાં એ દુઃખ નથી. દુઃખ તો સ્વભાવથી વિપરીત દશા છે. શું છે દુઃખ? સ્વભાવથી વિપરીત દશા. કેમ કે સ્વભાવ સુખરૂપ છે તો સ્વભાવથી જે વિપરીત દશા છે તે દુઃખ છે. રાગ એટલે કે પુણ્ય પાપના ભાવ તે દુઃખ છે. રાગ એટલે કે પુણ્ય પાપના ભાવ તે દુઃખ છે. આ રીતે રાગ તે દુઃખ છે પણ સંયોગી ચીજ દુઃખરૂપ નથી. સંયોગી ચીજ ખરેખર દુઃખરૂપ નથી. સંયોગો કાંઈ દુઃખ આપતા નથી. સંયોગો તો એના જ્ઞાનનું જ્ઞેય છે, એ તો એને જણાય છે. એ સંયોગો સાથે એકત્વ કરી અને પોતે માન્યતામાં દુઃખ અને સુખ એવી કલ્પના કરે છે તો એવી કલ્પના વખતે પણ એને તો દુઃખ જ છે. કેમ કે જે ભાવ છે તે ભાવ પોતાના સ્વભાવ ભાવથી વિપરીત ભાવ છે અને સ્વભાવથી વિપરીત દશા રૂપે થવું એટલે દુઃખમાં રહેવું. ગુરુદેવ કહે છે કે સંયોગી ચીજ ખરેખર દુઃખરૂપ નથી, એ તો જ્ઞેય છે. તેમજ અજ્ઞાનીને પણ પરનું વેદન નથી. બહુ સરસ વાત અહીંયા મૂકી છે ગુરુદેવે કે અજ્ઞાનીને પણ પરનું વેદન નથી. પર પદાર્થનું વેદન અજ્ઞાનીને પણ હોતું નથી, જ્ઞાનીને પણ હોતું નથી. જ્ઞાની આ વાત જાણે છે અને અજ્ઞાની આ વાત જાણતો નથી. પણ નથી જાણતો એટલે કાંઈ વિપરીત રીતે હોય એમ તો હોય નહીં. ભલે અજ્ઞાની જાણતો નથી પણ ખરેખર જોવા જઈએ તો અજ્ઞાનીને પણ પરનું વેદન નથી. કેમ કે પરનું વેદન કોઈને હોય જ નહીં. પર સુધી અજ્ઞાનીનો આત્મા પહોંચતો નથી એટલે પરનું વેદન એને હોય નહીં. અજ્ઞાનીને પણ વેદન છે એ તો રાગનું અને દ્વેષનું વેદન છે, એના ભાવનું એને વેદન છે. એ રાગનું વેદન છે. અજ્ઞાનીને પણ વેદન તો રાગ અને દ્વેષનું હોય છે. પર ચીજ છે એ તો જ્ઞેય છે, એ તો જ્ઞાનમાં જણાવા લાયક છે. એ જ્ઞાનમાં જણાય છે તો જણાય છે, બસ એટલી વાત છે. પણ એ સંયોગ હોય કે પર ચીજ હોય
એ કોઈ એને દુઃખ આપે કે સુખ આપે એમ નથી. એ ચીજ નથી દુઃખ આપતી, એ ચીજમાં એવી શક્તિ નથી, એ સંયોગમાં એવી કોઈ શક્તિ નથી કે જે જીવને સુખી કે દુઃખી કરે. તો દુઃખ કેમ થાય છે? તો કહે છે કે એ પોતાના સુખરૂપ સ્વભાવ ભાવથી વિપરીત ભાવે પરિણમે છે, રાગના ભાવે થાય છે. એમ એ રાગને અનુભવતો થકો રાગના વેદન સહિત દુઃખી થાય છે. એટલે અજ્ઞાનીને પણ ખરેખર જોઈએ તો વેદન જે છે એ પર ચીજનું નથી, પરંતુ વેદન તો એને રાગનું છે, દ્વેષનું છે. પર ચીજ છે એ તો જ્ઞેય છે, એ જ્ઞાનમાં જણાય છે, બસ એટલી જ વાત છે. પર ચીજ બીજું કાંઈ કરતી નથી. જ્યારે આનંદ મૂર્તિ આત્મા એ જ્ઞાતા છે. હવે એવો આનંદ મૂર્તિ આત્મા જે જ્ઞાતા છે તે અને પેલું જે એના જ્ઞાનમાં જણાય છે તે જ્ઞેય, તો એ બેની વાતમાં, એ બેની વચ્ચે એ પોતે આનંદ મૂર્તિ આત્માને ભૂલીને અજ્ઞાની જે કાંઈ પુણ્ય પાપના ભાવ ઉઠાવે છે એવા ભાવે થાય છે, અને પુણ્ય પાપમાં મને ઠીક અઠીક છે એવો પર્યાય બુદ્ધિભાવ, રાગ બુદ્ધિભાવ એવો મિથ્યાત્વ ભાવ કરે છે, તે જ દુઃખ છે. પોતે જ્ઞાન કરે છે અને સામી ચીજ છે એનું એને જ્ઞાન થાય છે, તો એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવી, આનંદ સ્વભાવી ભગવાન આત્માનું લક્ષ છોડીને એની સાથે એકત્વ કરીને એવા રાગ દ્વેષના ભાવે થાય છે, એવા પુણ્ય પાપના ભાવે થાય છે, અને એમાં એ ઠીકપણું ને અઠીકપણું, ઇષ્ટપણું ને અનિષ્ટપણું માની અને પોતે દુઃખી થાય છે. એ પર્યાય બુદ્ધિ થઈ અને દુઃખી થાય છે, રાગ બુદ્ધિ થઈ અને દુઃખી થાય છે. એટલે એના ભાવ છે તે પર્યાય બુદ્ધિ ભાવ, રાગ બુદ્ધિ ભાવ છે, એવા મિથ્યાત્વના ભાવ છે કે જે એને દુઃખનું કારણ થાય છે. અજ્ઞાનીની પર્યાયમાં ઊંધી દશા એટલે વિપરીત માન્યતા છે. અજ્ઞાનીની માન્યતા ઊંધી છે એટલે અજ્ઞાની પર્યાયમાં ઊંધી માન્યતા રૂપે પરિણમી રહ્યો છે. વર્તમાન પર્યાયમાં અજ્ઞાની ઊંધી માન્યતા સહિત પરિણમી રહ્યો છે, વિપરીત માન્યતા સહિત પરિણમી રહ્યો છે, એટલે કે રાગ અને દ્વેષના ભાવે પરિણમી રહ્યો છે અને એ દુઃખ છે. એવા ભાવે એ દુઃખી થાય છે. કોઈ પર પદાર્થો, પર ચીજ એને દુઃખી કરે છે એમ નથી. હૃદય કે ત્યારે વાસ્તવિક તત્વની એને અનંત કાળમાં ખબર જ પડી નથી, અને એવા પોતાના સ્વરૂપને જાણ્યા વિના, એના જ્ઞાન ભાન વિના ઓગે ઓગે જીવન ગાળ્યા કરે છે. એમને એમ જીવન તો પૂરું થઈ જાય છે. અમૂલ્ય એવો આ મનુષ્યનો અવતાર ભાઈ એમને એમ એળે જશે. અહીંયા કહે છે કે નરક, નિગો, દેકેન્દ્રિય આદિ 84 લાખ યોનિના અવતાર છે, અને આવા જન્મ અરણોમાં એટલે કે 84 લાખ યોનિના અવતાર કે જન્મરૂપી મોટો દરિયો છે, અને તેમાં આનંદ સ્વરૂપ આત્માના સન્મુખની એટલે કે શુદ્ધ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વિતરાગી પરિણતિ રહિત જે છે, અને જે બાહ્ય પદાર્થોની ઈચ્છાથી પીડાય છે, બાહ્ય પદાર્થોની ઈચ્છા સહિત છે, તે જન્મ પામે છે, તેને જન્મ હોય છે. તેથી મુનિરાજ શું કહે છે? મુનિરાજ કહે છે કે તેથી હે મુનિ, તું તારા મનરૂપી ઘરમાં આ સુમુક્તિરૂપી સુંદર સ્ત્રી માટે નિવાસ ગૃહ રાખ, અર્થાંત તું મુક્તિનું ચિંતવન કર. એનો અર્થ હવે ગુરુદેવ સમજાવે છે. ગુરુદેવ કહે છે કે આ ટીકા કરનાર પદ્મપ્રભમલધારી દેવ મુનિ છે ને, તો મુનિરાજ મુનિને કહે છે કે હે સંત, મુનિરાજ મુનિને કહે છે કે પોતાની તો એવી દશા હતી અને પોતાનો એવો આનંદ આનંદ આનંદનો અનુભવ
વારે વારે સ્વરૂપમાં જતા હતા એટલે જ્યારે બહારમાં આવ્યા અને વિકલ્પ આવ્યો તો એવો જ વિકલ્પ આવ્યો કે જેથી કરી અને બીજાઓ પણ પોતાના જેવો જ આનંદ પ્રાપ્ત કરે. એટલે અટકવાના સ્થાન જે છે એ એમણે દર્શાવ્યા કે આ બધા અટકવાના સ્થાન છે ને, તું આમ કર તો તું તારા સ્વરૂપમાં ભિન્નતા કરી અને આનંદ આનંદ આનંદની પ્રાપ્તિ કરી શકીશ. મુનિરાજે પદ્મક્રમલધારી દેવે આ મુનિને સંબોધીને વાત કરી તો અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો કે આ શાસ્ત્ર શ્રાવક માટે છે કે મુનિ માટે છે. જુઓ આટલી સુંદર વાત ચાલતી હોય ત્યારે આવો પ્રશ્ન થાય એનો અર્થ શું? જો મુનિ માટે હોય તો એ ઉઠી જવું છે ને, ત્યાંથી ઉઠીને ચાલ્યા જવું છે. અરે ભાઈ, તારે મુક્તિ જોઈએ છે તો મુનિ થયા વિના તને મુક્તિ પ્રાપ્ત થવાની છે? વિચાર તો કર. સાધુના ત્રણ પદ કયા? તો એ ત્રણમાંથી કોઈ એક પદની પ્રાપ્તિ અને એમાં સાતમા ગુણસ્થાનની દશામાં છે અને પછી ઉગ્ર પુરુષાર્થ કરી અને એ શ્રેણી ચડી જાય છે, સપક શ્રેણી ચડી જાય છે અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે તો તીરમું ગુણસ્થાન આવે છે, એ અર્યંત દશા છે. અને પછી પોતાના સ્વરૂપને વિશે જે સ્થિર રહે છે અને આયુષ્ય પૂરું થતા એ વખતે બાકીના જે ચાર અઘાતી કર્મ છે એનો પણ ક્ષય થઈ જાય છે અને એ સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. આવો આખો માર્ગ છે. તો હવે એમાં એને મુનિ થયા વિના પ્રાપ્ત થવાનું છે? જરાક તો વિચાર કર ભાઈ. કોઈ મુનિ થયા વિના કેવળ જ્ઞાન પ્રગટ કરવાનો છે? કોઈને ન થાય એની માન્યતા જ ખોટી છે. મુનિ દશાને એને જરાક સમજવાની જરૂર છે. કઈ હાથીના ઓદા ઉપર બેઠા બેઠા કેવળ જ્ઞાન થઈ જાય એવું હોતું જ નથી. સમ્યક દર્શન થઈ શકે પણ કેવળ જ્ઞાન તો ન થાય. કેવળ જ્ઞાન કોને થાય? કે જેને સાતમું ગુણસ્થાન આવ્યું છે એ પછી સાતમા ગુણસ્થાનના બીજા ભાગમાં ખૂબ ઉગ્ર પુરુષાર્થ કરે છે અને શ્રેણી ચડે છે તો પછી એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. પણ સાતમા ગુણસ્થાનની દશા વિના કાંઈ કેવળ જ્ઞાન થતું નથી. અને સાતમું ગુણસ્થાન કોને કહ્યું? તો કે બધા જ પરિગ્રહથી રહિત થઈ જાય છે. એક તાણાનો પણ પરિગ્રહ એને હોય નહીં, એક ધાગાનો પણ પરિગ્રહ જેને નથી. બાહ્યમાં 10 પ્રકારના અને અંતરંગમાં 14 પ્રકારના પરિગ્રહ રહિત થયા છે એવા ભાવલિંગી મુનિ, નગ્ન દિગંબર મુનિ, ભાવલિંગી મુનિ જે પોતાના સ્વરૂપમાં વારે વારે જાય છે એ જ પછી ખૂબ ઉગ્ર પુરુષાર્થ કરી અને શ્રેણી ચડે છે. એટલે મુનિ દશા આવ્યા વિના તો ભાઈ કેવળ જ્ઞાન થવાનું નથી. તો અહીંયા આ શાસ્ત્ર મુનિ માટે કહ્યું હોય તો તારે માટે જ છે. તું છેવટે મુનિ તો થવાનો કે નથી થવાનો ભાઈ? અને બીજી રીતે પણ વાત સમજાવીએ તો ગુરુદેવે એ વાત આગળ લીધી છે એટલે આપણે ત્યાંથી જ વાંચીએ. ગુરુદેવ અહીંયા સરસ રીતે કહે છે ઉદાહરણ આપીને કે આ શાસ્ત્ર બધાને માટે છે, જોકે મુખ્યપણે તો મુનિને ઉદ્દેશીને છે, છતાં બધાને, બધાને એટલે ચારેયને માટે છે. ચારે તીર્થને માટે છે. કોણ ચાર છે? મુનિ, હાર્જિકા, શ્રાવક અને શ્રાવિકા, એમ ચાર. એમ ચાર થયા ને? તો કે જે બધાને માટે છે. ઉદાહરણ આપીને ગુરુદેવ કહે છે કે જેમ ચાર દીકરાઓમાંથી મોટા દીકરાને કાંઈક કહેતા તે વાત બીજા ત્રણેયને લાગુ પડે છે, બીજા ત્રણેય દીકરાને પણ લાગુ પડી જાય છે, તેમ અહીંયા મુખ્યપણે મુનિનો અધિકાર છે એટલે મુખ્યપણે તેમને ઉદ્દેશીને વાત છે. મુનિનો જેટલો અધિકાર છે તેટલો બધો એ મુનિરાજને પૂર્ણપણે લાગુ પડે છે. જ્યારે શ્રાવકને અંશે લાગુ પડે છે માટે શ્રાવકને પણ અહીં કહે છે કે ભાઈ, 84 લાખ યુનિના જન્મરણમાં રખડતા પ્રભુ, પૂર્ણ પાપના રાગ રહિત અને વિતરાગી આનંદ સહિત તારું પૂર્ણ આનંદ શુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ છે તેની દ્રષ્ટિ કર. અને તેનું જ્ઞાન જો તને નથી તો તને
રાગ છે, ઈચ્છા છે. જો તને તારા સ્વરૂપનું જ્ઞાન ભાન નથી તો એનો અર્થ એ છે કે તું ઈચ્છા રોગથી પીડાય છે. એટલે કે કાંઈક મેળવું, કાંઈક કરવું, કાંઈક પુણ્ય કમાવું, કાંઈક દયા પાડવું, કાંઈક વ્રત કરવું, પાપ કરવું કે પાપ રોકવા માટે કાંઈક કરવું વગેરે પ્રકારે શુભ કે અશુભ ભાવ, એ બધું રાગનું કર્તવ્ય છે. અને એવું રાગનું કર્તવ્ય તારી પાસે છે, એ તારી ઈચ્છા છે, અને એનાથી તું રહિત નથી. તને પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન આનંદ આવ્યો હોય તો જ તને આ ઈચ્છા ટળે. એ સિવાય તારે આ પરમાં કાંઈક કરવાની ઈચ્છા, પરનું કર્તૃત્વ, પરનું ભોક્તૃત્વ, પર પદાર્થમાં ઇષ્ટપણું, પર પદાર્થમાં અનિષ્ટપણું, પર મને સુખી કરે ને પર મને દુઃખી કરે, અને એમાં હું હવે આમ કરું ને હું કાંઈક રોકું ને આ શરીર સારું રાખવા માટે એક્સરસાઇઝ કરું તો પછી શરીરમાં રોગ ન થાય ને, આ બધી વાતમાં તું જે લાગી પડ્યો છો એ તારો રાગ છે. કેમ કે ઈચ્છા છે તે રાગ સહિત જ હોય. રાગ ને ઈચ્છાને તો ઘણો ઘેરો સંબંધ છે, ઘણો ગાઢ સંબંધ છે. એ ઈચ્છા છે એ જ રાગ છે, એટલે એને કારણે તું દુઃખી દુઃખી છો ભાઈ. ઈચ્છા રહિત ક્યારે થવાય? જ્યારે સમ્યક દર્શન થાય, પોતાના આત્માનો અનુભવ થાય, સ્વાનુભૂતિ થાય, પોતે કોણ છે એ અનુભવમાં એક વાર આવે પછી બાહ્યમાં કોઈ ઈચ્છા રહેતી જ નથી. બધી ઈચ્છાઓ ફિક્કી પડી જાય છે, બધી ઈચ્છાઓ ફિક્કી પડી જાય છે, પછી કોઈ ઈચ્છા રહેતી નથી. સહજ રીતે પોતાના સ્વરૂપનું લક્ષ રહ્યા કરે છે. એટલે સમ્યક દર્શન પ્રગટ કરતા ઈચ્છા મંદ પડી જાય છે, ઈચ્છામાં હવે રૂચિ નથી. પૂર્વે જે ઈચ્છાઓ કરી હતી, જે કાર્યો લઈને બેઠો હતો અધવચ્ચે છે, પણ હવે એ કાર્યને પોતે પોતાના માનતો નથી. સમ્યક દર્શન થયું તો સમજે છે કે આ તો થવાનું હતું, તે થઈ રહ્યું છે, એમાં મારું કાંઈ કરવા પણ નથી. એ આમ જ થાય કે તેમ જ થાય એવી ઈચ્છા કરવાનો કાંઈ અર્થ નથી. જે થવાનું છે તે તેમ જ થશે, જે થવાનું છે તે તેમ જ થશે. હું એનાથી જુદો ભગવાન આત્મા છું, હું તો જ્ઞાન સ્વભાવી પ્રભુ છું. આવી દ્રષ્ટિ થઈ જાય છે, એટલે દ્રષ્ટિ આખી બદલાઈ જાય છે. સમ્યક દર્શન થતાં જ દ્રષ્ટિ બદલાઈ જાય છે. બાકી તો એ વિના તો ઈચ્છાથી પીડાય જ છે, ભલે એ ગમે તે કરતો હોય. કોઈક પ્રકારે એ ઈચ્છાથી પીડાઈ રહ્યો છે, ઈચ્છાના રાગથી પીડાઈ રહ્યો છે, અને એમાં તો એ પોતે માન કસાય પણ પોસી રહ્યો છે. ક્રોધ, માન, માયા, લોભ બધા કસાયો એમાં જીવંત રહે છે, એમાં બધા જ કસાયો રહ્યા છે. એટલે જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી એ ઈચ્છાના દુઃખથી પીડાય છે. આવી વાત છે. ગુરુદેવ કહે છે કે બાપુ, લોકોને મૂળ વાત હાથ આવતી જ નથી અને માત્ર ઉપરની વાતમાં રોકાયા છે. ખરી વાત છે, ઉપરની વાતમાં જ લોકો રોકાયા છે. વાત તો બિલકુલ સાચી છે પ્રભુ. ગુરુદેવનો ઘણો મોટો ઉપકાર છે, કૃપાળુદેવનો મોટો ઉપકાર છે કે આ કાળને વિશે આ બે મહાપુરુષોએ આપણને સત્ય સમજાવ્યું છે. જે સત્ય શાસ્ત્રમાં પડ્યું હતું એને ખૂબ પ્રકાશિત કર્યું છે, ખુલ્લું કરી મૂક્યું છે, સામાન્ય માણસને પણ સમજાય એવી ભાષામાં ખૂબ ખૂબ સમજાવ્યું છે. અહીંયા કહે છે કે ભાઈ, તું તારી અંતર જ્ઞાન પરિણીતિમાં સુમુક્તિ રૂપી સ્ત્રીને માટે ઓરડો રાખ, જગ્યા રાખ, એક ઓરડો રાખ. કોને માટે? સુમુક્તિ રૂપી સ્ત્રીને માટે. શુદ્ધ પરિણતિ પ્રગટ કર, કેમ કે પુણ્ય અને પાપ રૂપે બંને વિભાવ છે, અને એવું વિભાવ પરિણમન એ દુઃખનું જ કારણ છે, એ દુઃખ દેનાર છે. અહીંયા મન એટલે જ્ઞાનની દશા, અને સુમુક્તિ રૂપી સ્ત્રી એટલે પૂર્ણ આનંદ દશા, એમ અર્થ કરવાનો છે. એટલે કહે છે કે પૂર્ણ શુદ્ધ પરિણતિ, પૂર્ણ આનંદ દશા, પૂર્ણ શુદ્ધતા પ્રગટ થવી તેનું નામ મુક્તિ છે, અને તે સુમુક્તિ સુંદર સ્ત્રી સમાન છે. ગુરુદેવ કહે છે કે આ બધી માંસ અને હાડકાવાળી સ્ત્રીઓના સંગમાં રહીને તો તું પીડિત છો, દુઃખી છો, માટે હવે
આ સુમુક્તિ રૂપી સુંદર સ્ત્રી માટે એટલે કે તારી પૂર્ણ શુદ્ધ પરિણતિ રૂપ મુક્તિ છે, એ મુક્તિ માટે નિવાસ ગૃહ રાખ, રહેવાનો ઓરડો રાખ. ક્યાં? મનમાં, કહે છે. અને મનનો અર્થ થાય છે જ્ઞાનની દશા. મનમાં નિવાસ ગૃહ રાખ એમ કહ્યું ને, એટલે મન એટલે અહીંયા અર્થ કર્યો છે જ્ઞાનની દશા. પોતાના જ્ઞાનની દશાની અંદર મુક્તિનું ચિંતન રાખ. મુક્તિનું ચિંતન એટલે કે પોતે મુક્ત સ્વરૂપ જ ભગવાન આત્મા છે, બધાથી જુદો છે એમ ચિંતન રાખ. પોતે પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે અને પોતાનું એવું ત્રિકાળ ધ્રુવ સ્વરૂપ છે જેનું લક્ષ્ય કરતા પોતાને જ્ઞાન આનંદ સુખ શાંતિનો અનુભવ થાય છે. હવે આવું છે ત્યારે તને બીજા કોઈ વિકલ્પ ન હોવા જોઈએ. તને કોઈ પ્રકારે શુભ વિકલ્પ પણ હોય નહીં, માત્ર ને માત્ર પોતાના સ્વરૂપનું જ લક્ષ્ય હોય એમ કહેવાનો આશય છે. અહીંયા કહે છે કે એવી મુક્ત રૂપી સુંદરી માટે નિવાસ રાખ. આગળ અહીંયા 88મા પાના ઉપર કહે છે કે સંસારને જન્મ આર્ણવ કહ્યું. જન્મ આર્ણવ તો તે 84 લાખ યોનિના અવતારમાં રખડતા પ્રાણીને આ વિતરાગી પરિણતિ હોતી નથી. એને વિતરાગી પરિણતિ હોતી નથી, એને સમિતિ નથી, નિશ્ચય સમિતિ નથી. આનંદનું ધામ એવા ચૈતન્ય પ્રભુ આત્માની સન્મુખના દ્રષ્ટિ જ્ઞાન અને રમણતાની પરિણતિ રહિત અને પર સન્મુખ એવા રાગની વિભાવની પરિણતિ સહિત જીવ સંસારમાં જન્મને પામે છે, અવતાર ધારણ કરે છે. પોતાના આત્માના દ્રષ્ટિ જ્ઞાન અને રમણતાની પરિણતિ રહિત અને પર સન્મુખ એવા રાગની વિભાવ પરિણતિ સહિત જીવ સંસારમાં જન્મને પામે છે. માટે હવે કહે છે કે સુમુક્તિરૂપ તારી પરિણતિને માટે શુદ્ધ પર્યાય પ્રગટ કર. તારી પરિણતિ માટે શુદ્ધ પર્યાય પ્રગટ કર. સુમુક્તિરૂપ તારી પરિણતિ એને માટે શુદ્ધ પર્યાય પ્રગટ કર. કોને મુક્તિ કહી છે, કોને મોક્ષ કહ્યો છે? કૃપાળુદેવે કહ્યું છે ને કે મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, એમ આવે છે ને, મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા. એટલે કે પોતાની શુદ્ધ અને આનંદમય પૂર્ણ દશા તે જ મોક્ષ છે, તે જ મુક્તિ છે. મોક્ષ કાંઈ બીજી ચીજ નથી, એ કોઈ જગ્યા નથી. મોક્ષ તો પોતાની શુદ્ધ પૂર્ણ દશા છે, એ જ મોક્ષ છે. પોતાની પૂર્ણ શુદ્ધ આનંદ દશાનું નામ મુક્તિ અને વિકાર દશાનું નામ સંસાર છે. જો સંસાર અને મુક્તિ એની વાત અહીંયા ગુરુદેવે લીધી છે. શું છે સંસાર અને શું છે મુક્તિ? તો કહે છે કે પોતાની પૂર્ણ શુદ્ધ જ્ઞાન આનંદ શાંતિ રૂપ દશા, પૂર્ણ દશા, એનું નામ મુક્તિ, એ જ મોક્ષ. અને પોતાની વિકાર દશા એનું નામ સંસાર. પણ મુક્તિ કે સંસાર કોઈ બાહ્ય ચીજમાં નથી. મુક્તિ કે સંસાર એ કોઈ ચીજમાં નથી, એ બંને તો પોતાની પર્યાય છે, પોતાની દશા છે. મુક્તિ અને સંસાર જીવની પર્યાયથી દૂર રહેતા નથી, પણ જીવની પર્યાયમાં રહે છે. બીજી રીતે કહીએ તો ત્રિકાળ આનંદનું ધામ એવા ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ નહીં. ત્રિકાળ આનંદનું ધામ એવો પોતે ભગવાન આત્મા, એની ઉપર દ્રષ્ટિ નહીં અને પુણ્ય પાપ તેમજ તેના ફળ ઉપર દ્રષ્ટિ એવો જે મિથ્યાત્વ ભાવ છે તથા તે સહિતનો જે રાગ અને દ્વેષનો ભાવ છે તે સંસાર છે. સંસાર કોઈ બીજી અન્ય ચીજ નથી. પુણ્ય પાપ તેમજ તેના ફળ ઉપર જેની દ્રષ્ટિ છે એવો મિથ્યાત્વ ભાવ, તે સહિતનો જે રાગ દ્વેષ છે તે સંસાર છે. જીવનો સંસાર એની પર્યાયમાં છે, એના ભાવમાં છે, એ એનાથી કાંઈ જુદો નથી, દૂર નથી, બહારમાં નથી.
એ સંસાર કાંઈ પર્યાયથી દૂર નથી. આ રીતે સંસાર જીવની પર્યાયથી દૂર ન હોય અને તેવી જ રીતે મુક્તિ પણ જીવની પર્યાયથી દૂર ન હોય. મુક્તિ પણ એની જ પોતાની જ પૂર્ણ આનંદ જ્ઞાન સુખ શાંતિની દશા છે, એટલે એ પણ એની પર્યાયથી દૂર નથી. બંને પર્યાય છે, બંને દશા એની જ છે, જીવની જ દશા છે, બંને દશા એની જ છે. અનંતકાળથી એ એવી દુઃખરૂપ સંસારી દશામાં રહ્યો છે અને એક વાર એ પોતાની મુક્ત દશાને પ્રગટ કરે છે તો પછી અનંત અનંત કાળ સુધી એ સુખ શાંતિ આનંદની દશામાં રહે છે. સંસાર વિશે કોઈએ પ્રશ્ન કર્યો કે આ સ્ત્રી પુત્ર આદિ કુટુંબ વગેરે એ બધો એનો સંસાર નહીં? ગુરુદેવ કહે છે ના, એનો સંસાર નહીં. બહુ સરસ વાત આમાં આવે છે. ગુરુદેવ કહે છે કે નહીં, કેમ કે જો આ શરીર સ્ત્રી કુટુંબ લક્ષ્મી મકાન આદિ સંસાર હોય તો ધ્યાન રાખો કે દેહ છૂટતા તે બધું છૂટી જાય છે. દેહ છૂટતા એ બધું છૂટી જાય છે ને, શરીર પણ છૂટી જાય છે અને આ કુટુંબ અને લક્ષ્મીને બધું છૂટી જાય છે ને. દેહ છૂટતા એ બધું છૂટી જાય છે ને, એ બધું તો પડ્યું રહે છે ને, એટલે સંસાર છૂટી ગયો. એથી સંસાર છૂટી ગયો, એની મુક્તિ થઈ જાય, એની મુક્તિ થઈ જવી જોઈએ ને. જો એ સંસાર હોય તો દેહ છૂટતા એની મુક્તિ થવી જોઈએ, પણ એમ તો બનતું નથી. એ તો 84 લાખ યોનિમાં કોઈ ને કોઈ યોનિમાં ફરીથી પાછો અવતરે જ છે. જો આ સંસાર હોત, આ શરીર સંસાર હોત, અથવા તો આ કુટુંબ કે કુટુંબના સભ્યોને આ બધું એને માલ મિલકત જે કંઈ સંયોગે પ્રાપ્ત થયું છે એ બધું જો સંસાર હોત તો એ દેહ છૂટતા તો એ બધું તો એને છૂટી જાય છે. એ બધું તો અહીંયા પડ્યું રહે છે ને, એ તો ત્યાંથી છૂટી ગયો. તો પછી એ સંસાર છૂટી જતા એને મુક્તિ મળવી જોઈએ ને, તો એ ક્યાં મુક્ત થાય છે? એ તો તરત બીજો જન્મ લે છે, બીજું શરીર ધારણ કરે છે, ક્યાંક ને ક્યાંક કોઈકના ગર્ભમાં પહોંચી જાય છે, ક્યાંય જ પહોંચી જાય છે. માટે એ સ્ત્રી પુત્ર આદિ સંસાર નથી, એ સંસાર નથી, જીવનો સંસાર આ બધો નથી. પણ જીવની પર્યાયમાં મિથ્યાત્વ અને રાગ દ્વેષનો જે ઉદય ભાવ છે તે સંસાર છે. સંસરણમ ઇતિ સંસાર. ત્રિકાળી સ્વભાવમાંથી ખસી જઈને, ત્રિકાળી સ્વભાવ પોતાનો કાયમ રહેતો સ્વભાવ, ત્રિકાળી સ્વભાવ એવા ત્રિકાળી સ્વભાવમાંથી ખસી જઈને વિકારની કબૂલાતમાં આવ્યો, એટલે કે હું વિકારી છું એવી કબૂલાત કરી, તે ભાવને સંસાર કહે છે. હું વિકારી છું એવી કબૂલાત કરી એટલે કે હું શુભ ભાવે છું ને હું અશુભ ભાવે છું, કે હું આ બધા પરના કાર્યો કરવાવાળા ભાવે છું એવા ભાવે એ રહે છે અને એને ખ્યાલ નથી આવતો કે એવા ભાવે જ રહ્યો છે, તો એ બધો એનો સંસાર છે. વિભાવ ભાવે રહે છે એ એનો સંસાર છે. દેહ છૂટતા સ્ત્રી પુત્ર આદિ બધું છૂટી જાય છે તો પણ વિકારને સાથે લઈને બીજા ભાવમાં જાય છે, વિકારને સાથે લઈને બીજા ભાવમાં જાય છે. કેમ કે એમાં એને મમત્વ હતું ને, મારાપણું હતું ને, આ મારું ને આ તે મારું ને, આ હું કરી શકું ને, આના કામ હું કરું ને, આ કામ આમ થાય ને, હું હોશિયાર ને ડાયો ને, આ બધું જે મિથ્યાત્વ જે પડ્યું હતું, જે વિકારી ભાવ, શુભ ને અશુભ ભાવ, જે ક્રોધ માન માયા લોભ અને બીજા નવ નવ કસાયો, આ બધું જે પડ્યું હતું એ બધું એ ભાવમાં પડ્યું છે, એના ભાવમાંથી એ ક્યાં છૂટ્યું છે? તો એ બધો વિકાર સાથે લઈને બીજા ભાવમાં જાય છે. ગુરુદેવ કહે છે કે આમ ભગવાન તારી સંસારની પરિણતિ પણ તારો ભાવ, તારી દશા છે. જે ભાવે તું થાય છે એ ભાવ તારો અને એ તારી દશા અને એ તારો સંસાર છે. મોક્ષનો માર્ગ પણ તારી અપૂર્ણ નિર્મળ દશા છે. જો મોક્ષનો માર્ગ, મોક્ષના માર્ગે છે, સમ્યક દર્શન થાય પછી જીવ મોક્ષના માર્ગે છે એમ આપણે કહીએ છીએ ને, એમાં એને નિર્મળ પરિણામો પણ થાય છે, તો મોક્ષનો માર્ગ થાય છે તો એ પણ નિર્મળ દશા છે, પણ એ અપૂર્ણ નિર્મળ દશા છે.
અને મુક્તિ પણ તારી એ નિર્મળ દશા છે, એ પણ તારી જ પર્યાય છે, પણ એ પર્યાય તારી શુદ્ધ દશા છે, પૂર્ણ શુદ્ધ દશા છે, પણ એ પણ તારી જ પર્યાય છે. તો આ બધું સંસાર, મોક્ષ માર્ગ અને મોક્ષ એ બધું તારામાં જ છે, એ બધી તારી જ પર્યાય છે, એ બહારમાં ક્યાંય નથી, એ બહારમાં ક્યાંય નથી. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. સુખરામ બોલીએ. Thank you.